અહીંયા આવીને નક્કી કર્યું એટલે બંધ કરવો જ પડે ભાઈ, એમાં કોઈ છુટકારો નથી. કે જો સમજો દારૂ જેવી ખતરનાક વસ્તુનું વ્યસન તમે મૂકવા બેઠા છો ભાઈ, કે મારા બાપા 20 વીઘા જમીન મૂક્યા હતા અને મેં દારૂ પી પીને હાઇટ કરી, એવું બતાવો. નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, આ વિડીયો ખૂબ મહત્ત્વનો છે, જે દારૂ પીવે છે એમના માટે છે. તો મિત્રો, આજે હું તમને એટલું જ કહીશ કે કોઈના ભાઈ, કોઈના પપ્પા કે કોઈનો હસબન્ડ એ દારૂ પીવે છે અને છૂટતો નથી, તો હું તમને એટલું જ કહીશ કે તમે લોકો એમને ભોળા જ લઈને આવો. ત્યાં દાદા બાપુ છે, એ બધા દારૂ જે પીતા હશે, જેને દારૂ છૂટતો નથી, જેને સવાર જ દારૂ પીવાથી જ એમની સવાર પડે છે, એ લોકો માટે ભોળા બહુ ખૂબ સારું છે કે ત્યાં દાદા બાપુ દારૂ છોડાવી દે છે. અને જે કહે છે ને કે દારૂ એ ગમે એટલું તમે કરો તો એ દારૂ છોડે એમ નથી માણસ, એ લોકો ત્યાં આવીને દારૂ છૂટી જાય છે એમનો. તો મિત્રો, હું એટલું જ કહીશ કે જો કોઈ મિત્રો ત્યાં જઈ આવ્યા હોય અને એમને દારૂ છૂટી ગયો હોય, તો પ્લીઝ તમે અમારા કોમેન્ટમાં તમે એ લોકો માટે લખજો, એડ્રેસ લખજો અને તમારો અભિપ્રાય પણ આપજો આમાં, કે તમે ત્યાં ગયા અને તમારું કેવો દારૂ છૂટી ગયો છે. અને ત્યાં તમે જશો એટલે દાદા બાપુ તમને સીધું ત્યાં તમને છોડાવી દે છે અને દારૂ. અને મિત્રો, દારૂ પીવાથી ઘણા ખરાના ઘર જમીન બધું વેચાઈ જાય છે, ઘર બરબાદ થઈ જાય છે, પરિવાર આખો તૂટી જાય છે. તો મિત્રો, હું તો તમને એટલું જ કહીશ કે પ્લીઝ તમે ના પીશો, દારૂ પીવાથી કંઈ સારું થતું નથી. અને દાદા બાપુ બસ એના માટે જ બેઠા છે. અને જે પણ જેને દારૂ છોડાવવો છે એની માટે કોઈ ટોકન નથી. અડધી રાત્રે દાદા કહે છે કે રાતના 3 વાગે પણ કોઈ જો દારૂડિયો આવે એને દારૂ છોડાવવા માટે દાદા બેઠા જ છે, એને 3 વાગે પણ લઈ લેવાના. એટલે મિત્રો, દારૂ છોડાવવા માટે ભોળા ચોક્કસ તમે આવજો. અને અમે તમને કહીએ છીએ, ગૂગલમાં તમે જોજો, એમનું એડ્રેસ ગૂગલમાં આવી જાય છે. અને વહેલી તકે તમે ત્યાં પહોંચો અને ત્યાં દાદાના સાનિધ્યમાં ત્યાં તમે આવશો અને દાદાની જે ખાંભી છે એની આગળ તમે બેસશો, એટલે આપોઆપ મનોબળ તમારું એટલું મજબૂત થઈ જશે કે તમારો દારૂ છૂટી જશે. મિત્રો, મેં મારી નજર સામે જોયેલા છે કે દાદાએ મોટી કતારમાં લાઈનો બેસાડેલી છે દારૂડિયાની, જે દારૂ પીવે છે એ છૂટતા નથી, જેને સવારે ઉઠે એવું પાણીનો ગ્લાસ નહીં પણ એને દારૂનો ગ્લાસ જોઈએ છે, એવા માણસો ત્યાં આવેલા છે. અને એમણે ત્યાં દાદાએ કશું જ નહીં, ખાલી દારૂ દાદા કહે છે અને દારૂ છૂટી જાય છે. તો મિત્રો, તમે બને એટલું વહેલા ભોળા જાઓ અને તમે ત્યાં જઈને દારૂ મુકાઈ દો. અને ભાઈઓને પણ હું એટલું કહું છું કે ભાઈઓ, દારૂ સારું વ્યસન નથી, તમારું કરોડો રૂપિયા કરતાંય પણ મોંઘું તમારું શરીર છે, જે તમે વેસ્ટ કરો છો, એ બગાડો છો, તમારી આયુષ્ય ટૂંકી કરો છો. તો મિત્રો, હું એટલું જ કહેવા માગું છું કે તમે દારૂ માટે ભોળા જાઓ, ત્યાં એક કોઈ જાતનું ટોકન કે વેટિંગમાં નામ નથી લખાવવું પડતું. તમે રાત્રે જશો તોય તમે સવાર કોર કે રાતના 3 વાગે પણ દારૂના વેસનવાળા જે હોય છે એ લોકોને લઈ લે છે અને દાદા દારૂ છોડાવી દે છે. તો ચલો મિત્રો, આપણે દાદા બાપુ શું કહે છે, એક નાનો એવો વિડીયો છે કે જે દાદા બધાને લાઈન સર બેસાડે છે લાઈનમાં અને દાદા બાપુ દારૂ વ્યસન મુક્ત કરાવે છે. તો તમે અમારી સાથે જોડાયેલા રહો. ચલો, નાનો એવો વિડીયો છે, તમે પણ બહુ મજાનો વિડીયો છે, તમે અમારી જોડે જોડાયેલા રહેજો અને આ વિડીયો તમે જોજો. એટલે ખરેખર બંધ કરવું છે ને ભાઈ, કારણ કે આ જગ્યાનો એક નિયમ છે કે હું કોઈને ડરાવું છું, ધમકાવું છું એવી વાત નથી. જેને જેને અહીંયા આગળ મનથી સંકલ્પ કર્યો કે ભાઈ હવે મારે આ વ્યસન મૂકવું છે, પછી જો ફરીથી એને એ રસ્તો પકડ્યો તો એનું પરિણામ સારું આવ્યું નથી. કારણ કે બધી તમારી જ શ્રદ્ધા અને ભાવના કામ કરે, હું નથી કરતો ક્યાંય. અને આજ તમે અહીં બેઠા છો તો શ્રદ્ધા લઈને જ બેઠા છો કે જો સમજો દારૂ જેવી ખતરનાક વસ્તુનું વ્યસન તમે મૂકવા બેઠા છો ભાઈ. અને તમને ખબર છે કે આ લત શું કરાવે, છેલ્લે ઘરમાં વાસણ વધ્યા હોય એ વેસાવરાઈ દે, વેસાવક ના વેસાવે, જમીન મિલકત તો રહેવા જ ના દે.
એટલે જો આટલા બધા આ વ્યસન બંધ કરવા આવ્યા એ અમારા માટે સારી જ વસ્તુ છે, અને આપણે બધા આમ તો દેશનું ભવિષ્ય જ કહેવાય, બરોબર છે ને ભાઈ? એટલે સારા માર્ગે જાઓ છો એ વસ્તુ સારી જ છે, તો આજ મનથી સંકલ્પ કરીને જાઓ અને આ ભાઈ આગળનું સમજાવશે તમને, પછી જેને જેને એ આસ્થા મૂકીને જ્યાં અને એને પ્રયાસ કર્યો એને પૂછજો રિઝલ્ટ શું આવે છે, કારણ કે હું અહીં રોજ હોતો નથી ભાઈ, સમજી ગયા? એટલે હજુ પણ ઊભું થવું હોય થઈ જજો, અહીંયા આવીને નક્કી કર્યું એટલે બંધ કરવો જ પડે ભાઈ, એમાં કોઈ છુટકારો નથી. આ એક દેવની ભાષામાં મેં તમને સમજાવ્યું અને માણાની ભાષામાં એ તમને સમજાવું કે આ ગેરમાર્ગે જઈને તમે તમારા પૈસા, તમારો પરિવાર, આનું સુખ ચેન તમે ખોવો છો ઉપર રહીને. આમાં કોઈને એવું કહે કે ભાઈ અમારે વ્યસન કરવાથી મારો પરિવાર ઉપર આવ્યો, આવો મને કોઈ દાખલો બતાવો કે મારા બાપા 20 વીઘા જમીન મૂક્યા હતા અને મેં દારૂ પી પીને હાઇટ કરી, એવું બતાવો. 20 ની 5 થઈ છે, વધી નહીં હોય. એટલે આ વ્યસન સારી વસ્તુ નથી અને આ વ્યસને હું દેવના માધ્યમથી તમને છોડાવરાવું છું. એટલે આજ અહીંયા આવ્યા છો, મેં કીધું એમ કે આપણે માણસ થઈને આવ્યા, ઉપરથી જો કોઈ આવ્યા અને આપણને ગળોતરીમાં પાયું હોય જેમ થાય કે ભાઈ નાનપણથી મને આદત છે, નહીં હાલે. એ જે ટાઈમ લિમિટ આપશે એટલા દિવસે પાછું આવવાનું અને પછી બધાને કાયમ માટે બંધ થાય એનો દાદાનો પૂછીને હું માર્ગ બતાવીશ. પહેલા 25 દિવસ અમારે જોવું પડે. ઓ સમજાઈ ગયું ભાઈ? મારી પાસે એવા દાખલા છે, વડીલ ટેન્કર ભરીને પી ગયેલા છે. તો પણ એમને સમજવું પડે ને કે મારું શરીર, મારું સ્વાસ્થ્ય સાચવવું કે દારૂ સાચવવો, કહો. આ બધાને એ જ બોધ આપું છું કે પી પીને તમારા લીવર ક્યાં કિડની ડેમેજ થઈ જાય, પછી છેલ્લા સ્ટેજ ઉપર તમે અહીંયા આવો, પછી ભગવાન તમને એવો જવાબ ના આપે કે તમે જે વાયુ એનું ફળ છે. આ કોઈને ભગવાન એવું કહેવા આવ્યો હોય કે ભાઈ હા તમારે આટલા દી પીવાનું, એટલે કાલે આ બધું તો આપણું બધું નાબૂદ થાય, શરીરની અંદર ડેમેજ થઈ જાય, પછી ભગવાનના પગે થયા દોડી ભગવાન શું મદદ કરે આપણે? એટલે આગળનું તમને સમજાવશે. મિત્રો, તમને એક જ રિક્વેસ્ટ છે મારા સબસ્ક્રાઈબરોને કે આ વિડીયો તમે બને એટલો તમારા ફ્રેન્ડ સર્કલ, સગા સંબંધીઓ જે દારૂ પીતા હોય એમને ખાસ કરીને મોકલજો, જેનાથી એમનું ઘર બચી જાય અને એમની જિંદગી સુધરી જાય. તો મિત્રો, આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલજો જેનાથી એ લોકોનું ઘર બચી જાય. તો ચલો મિત્રો, અત્યારે મને રજા આપજો અને અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદાને જય માં મોકલ લખવાનું ભૂલશો નહીં. જય માતાજી.